ગોધરા સિવિલ કોર્ટ દ્વારા ખેડૂતોના જમીન સંપાદન બાદ 5,15,430 રૂપિયાની વળતર રકમ પાનમ જળાશય સિંચાઈ કચેરી દ્વારા ના ચૂકવવામાં આવતા કોર્ટે પાનમ કચેરીનું સરકારી વાહન જપ્ત કરીને કસ્ટડીમાં મૂક્યું. પંચમહાલ જિલ્લામાં આવેલી મોરવા હળફ તાલુકાના નસીરપુર ગામના ખેડૂતોની જમીન પાનમ જળાશય સિંચાઈ યોજના માટે જમીન સંપાદન કરવામાં આવી હતી. જે જમીનના વળતર પેટે સરકાર દ્વારા વળતરની રકમ વસૂલ કરવા માટે ગોધરા કોર્ટમાં દરખાસ્ત અરજી કરવામાં આવી હતી. ગોધરા સિવિલ કોર્ટ દ્વારા 5,15,430 વળતર ચૂકવવામાં હુકમ આપ્યો હોવા છતાં પણ પાનમ જળાશય દ્વારા આ રકમ ખેડૂતોને ન આપવામાં આવતા અરજદાર ખેડૂતોના વકીલ યુસુફભાઈ ચરખાની રજૂઆતને ધ્યાનમાં લઈને ગોધરા સિવિલ કોર્ટે લાલ આંખ કરતા પાનમ જળાશય કચેરી ગોધરાના એક્ઝિક્યુટીવ ઇજનેરનું સરકારી ટાટા સુમો જપ્ત કરી કોર્ટની કસ્ટડીમાં લેવામાં આવી હતી. જો સમયમર્યાદામાં ખેડૂતોના વળતરની રકમ ચૂકવીને આ સરકારી વાહન છોડાવી નહીં જાય તો ટૂંક સમયમાં તેમની જાહેર હરાજીથી વેચાણ કરીને ખેડૂતોના વળતરની રકમ વસૂલવામાં આવશે તેમ પણ આદેશ કરવામાં આવ્યો છે. પાનમ વિભાગના સિંચાઈ વિભાગનું સરકારી વાહન જપ્ત કરવામાં આવતા સરકારી વર્તુળોમાં પણ ચર્ચા જાગી હતી. પાનમ જળાશય યોજનાના જે મોરવા હરફના નસીરપુર ગામની જમીન સંપાદન થયેલી તે જમીન સંપાદનના કેસોની અંદર 5,15,000 વળતર ચૂકવવાનું હતું તે પાનમ જળાશય યોજના દ્વારા ચૂકવવામાં ન આવતા પાનમ સિંચાઈનું વાહન પાનમ સિંચાઈ કચેરીનું વાહન જપ્ત કરવામાં આવ્યું છે કોર્ટના હુકમથી. પ્રિતેશ દરજી, KTV ન્યૂઝ, ગુજરાતી, પંચમહાલ.